વડોદરા પોલીસ હાલ કોરોના સામે લડતમાં રાત દિવસ એક કરી રહી છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો આવા સમયે બેફામ થવા પામ્યા છે। આવો જ એક કિસ્સો નંદેસરીમાં ગતરોજ જોવા મળ્યો હતો, જ્યાં કેટલાક તોફાની તત્વો નંદેસરીના મુખ્ય બજારમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ધસી આવ્યા હતા અને મેડિકલ સ્ટોર સંચાલકને લાકડી, બેઝબોલ તેમજ જે હથિયાર હાથમાં આવે તેમ માર મારવા લાગ્યા હતા। ઘટનાને જોઈને ગામના અગ્રણી અને પત્રકાર દિલીપસિંહ પરમાર બાજુની દુકાનમાંથી ધસી આવ્યા હતા। મેડિકલ સ્ટોરના સંચાલકને મારતા અટકાવવા દિલીપસિંહ પરમારે યુવકને સમજાવવાના પ્રયત્ન પણ કર્યા હતા, પણ યુવક એકનો બે ન થયો અને મેડિકલ સ્ટોર સંચાલક પર હુમલો ચાલુ જ રાખ્યો। સમગ્ર ઘટના અંગે દુકાન બહાર ઊભા રહીને વિડીયો ઉતારતા દિલીપસિંહ પરમાર પર હુમલાખોર કેતનસિંહ યાદવનું ધ્યાન જતા તેને દિલીપસિંહ પરમાર પર બેઝબોલ સ્ટિક વડે હુમલો કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું। દિલીપસિંહ પરમારે સમજાવવા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હાથના ભાગે ઈજા પહોંચાડી હુમલાખોર અસામાજિક તત્વ કેતનસિંહ યાદવ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો। સમગ્ર ઘટનામાં ઈજા પામેલા પત્રકાર અને દુકાન માલિક દિલીપસિંહ પરમારને સારવાર અર્થે છાણીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જે બાદ હુમલાખોર યુવક કેતનસિંહ વિરુદ્ધ નંદેસરી પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। મહત્વનું એ છે કે એક તરફ પોલીસ અને પત્રકાર કોરોનાની આ લડાઈમાં ખડેપગે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ફરજ બજાવી રહ્યા છે, ત્યારે સમાજમાં રહેલા આવા અસામાજિક તત્વો આવા મુશ્કેલી ભર્યા સમયમાં પણ શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે છે, જ્યારે આવા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે।